નમસ્કાર, સ્વાગત છે આપનું CN24 સાથે, હું છું પંકજ. સમાચાર જોઈએ વિગતવાર. જીએસટી લાગુ થયા બાદ કઈ ચીજ વસ્તુ ઉપર કેટલું જીએસટી લાગશે તે મામલે ગ્રાહકો અને ઉત્પાદકોને સરળતાથી માહિતી મળી રહે તે હેતુસર નાણાં મંત્રાલય દ્વારા જીએસટી રેડ ફાઉન્ડર નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવે છે. દેશમાં જ્યારથી જીએસટી લાગુ કરવામાં આવી રહી છે ત્યારથી જીએસટીની અપૂરતા નોલેજને કારણે ઠેર ઠેર તેનો વિરોધ દર્શાવાઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર આ માટે પ્રયત્નશીલ રહી છે. ત્યારે નાણાં મંત્રાલય દ્વારા વધુ એક યોગ્ય પગલાં મુજબ ગ્રાહકો અને ઉત્પાદકોને કોઈ ચીજ વસ્તુ પર કેટલું જીએસટી લાગી શકે છે તેની અસમજણને લઈને જીએસટી રેટ ફાઉન્ડર એપ લોન્ચ કરવામાં આવી છે, જેને લઈને હવે સરળતાથી ગ્રાહક અને ઉત્પાદક તમામ ચીજ વસ્તુઓ વિશે સરળતાથી માહિતી મેળવી શકશે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે. વાસ્તવ મેં ઇતના બડા પરિવર્તન જબ હોતા હૈ દેશ મેં જિસમે પૂરે દેશ કી અર્થવ્યવસ્થા કો એક પ્રકાર સે મજબૂત બનાના, સરળ બનાના ઓર ઈમાનદાર બનાને કા કામ કિયા જા રહા હૈ. ઉસમે સ્વાભાવિક હૈ કે જૈસે જૈસે અનુભવ આયેંગે કુછ ના કુછ ઓર અચ્છી તરીકે સે લોગો કો વ્યાપાર કરને કા મોકા મિલે ઓર અચ્છા સ્પર્ધા મેં સબકો ઇક્વલ અપોર્ચ્યુનિટી મિલે, સામાન્ય મોકા મિલે વ્યાપાર મેં અચ્છા કામ કરને કા, વ્યાપાર બઢાને કા, ઉસકે લિયે સમય સમય પે જૈસે જૈસે કોઈ વિષય આયેંગે ઉસ પે જીએસટી કાઉન્સિલ જરૂર વિચાર વિમર્શ કરકે નિર્ણય લે સકતી હૈ. તમે તમારા એન્ડ્રોઇડ ફોન પર પ્લે સ્ટોરમાં જોઈને જીએસટી ફાઉન્ડર એપ ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ એપમાં કોઈપણ ચીજ વસ્તુ કે સેવાને સંબંધિત જીએસટીની માહિતી સરળતાથી મેળવી શકાશે. આ એક એવી એપ છે જે જનતા, ગ્રાહક, ઉત્પાદક, વેચનાર, સ્ટુડન્ટ તમામ માટે ઉપયોગી છે. તમે કોઈપણ જગ્યાએ જીએસટી સંબંધિત માહિતી મેળવી શકો છો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. યુપીમાં યોગીના વિધાયકે એક વિવાદાસ્પદ વિડીયો જાહેર કરી હંગામો મચાવી દીધો છે. વિડીયોમાં યોગીના વિધાયક જણાવે છે કે જો દેશના મુસ્લિમો રામ મંદિર નિર્માણમાં આડે આવશે તો તેઓ હજ યાત્રા અટકાવી દેશે. જો કે આ વિવાદાસ્પદ વિડીયોને લઈ વિપક્ષોએ હલ્લાબોલ કર્યો હતો. ઉત્તરપ્રદેશના ચરખાથી ભાજપના ધારાસભ્ય બ્રુજભૂષણ ઉર્ફે ગુડ્ડુ રાજપૂતે ફેસબુક પર ઉશ્કેરીજનક નિવેદનબાજી વાળો વિડીયો મૂક્યો હતો. પોતાના ફેસબુક પેજ પર આ ધારાસભ્યે મૂકેલા પોતાના વિડીયોમાં જણાવ્યું છે કે દેશના મુસ્લિમો જો રામ મંદિર નિર્માણની આડે આવવું જોઈએ નહીં. રાજપૂતે કહ્યું છે કે જો અયોધ્યામાં રામ મંદિર નિર્માણની વચ્ચે મુસ્લિમો આડે આવશે તો તેઓ હજ યાત્રા અટકાવી દેશે. મિત્રો, આને વાલે વક્ત મેં હમ સભી 100 કરોડ હિન્દુ એક હોકર ભગવાન શ્રી રામ કા મંદિર નિશ્ચિત રૂપ સે બનાયેંગે. ઓર મેરે દોસ્તો, હમ 100 કરોડ હિન્દુ અગર હૈ તો હમ હિન્દુઓ કે લિયે યે અબ યે એક સંકલ્પ હૈ લેના હોગા હમ લોગો કો શ્રી રામ કે મંદિર કો બનાને કે લિયે. ઓર અગર ભગવાન શ્રી રામ કે મંદિર બનને મેં મુસ્લિમ સમાજ કે લોગો ને રુકાવટ પેદા કી તો યકીન માનિયે મુસ્લિમ સમાજ કે લોગો કો ભી મક્કા મદીના જાને સે રોકને કા કામ આપકા વિધાયક ગુડ્ડુ રાજપૂત કરેગા. બ્રુજભૂષણ રાજપૂતે કહ્યું કે સરકાર હજ યાત્રા માટે સબસિડી આપે છે અને આપણે તેમની યાત્રા વિરોધના બદલે હાર પહેરાવીને સ્વાગત કરીએ છીએ. તો તેમની ફરજ છે કે રામ મંદિર બનાવવા દેવું જોઈએ. અમારે દેશ ની સરકારે ઇનકો હજ યાત્રા કે લિયે મક્કા મદીના કે લિયે સબસિડી દેતી હૈ યાત્રા કરને કે લિયે. હમ હિન્દુ કભી ઇનકી હજ યાત્રા રોકને કા કામ નહીં કરતે, જબકી યે લોગ જબ જાતે હૈ તો હમ હિન્દુ ભી ઇનકા સમ્માલા પહેના કે સમ્માન કરતે હૈ. મગર ઇનકો ભી સોચના હોગા, અગર હમ હિન્દુ અપના હૃદય બડા કર કર ઇનકે લિયે સોચતે હૈ, વિશાલ હૃદય સે હમ ચલતે હૈ તો ક્યા ઇનકા ફર્જ નહીં હૈ કે યે ભી હમારે આરાધ્ય દેવ, હમારે હિન્દુસ્તાન મેં યે હિન્દુઓ કા દેશ હૈ, ઇસ હિન્દુઓ કે દેશ મેં ભગવાન રામ કા મંદિર બનના ચાહિયે. બુધમાં અમરનાથ યાત્રા પર થયેલા હુમલા પર આક્રોશ વ્યક્ત કરતા ભાજપના ધારાસભ્યે કહ્યું હતું કે તેના માટે જવાબદાર લોકો એવી સજા આપવી જોઈએ કે જેથી તેઓ બીજી વખત દુસાહસ કરી ના શકે. જો આતંકવાદીઓને અમરનાથ યાત્રીઓ કી ઉપર હમલા કર કર ઉનકી હત્યા કી હૈ, મેં એસે આતંકવાદીઓ કી નિંદા તો નહીં કરના ચાહતા હું, મેં અપના ક્રોધ જાહેર કરના ચાહતા હું. મિત્રો, એસે લોગ ચાહે જો ભી હોં, ચાહે જિસ મુલ્ક કે હોં, ઉનકો એસી સજા દેની ચાહીએ, ઇસ તરીકે સે ઉનકો ખદેડ કર મારના ચાહીએ કે આને વાલે વક્ત મેં 7 જન્મો મેં ભી વો લોગ ગોલી ક્યા
ઉંગલી ઉઠાને કી ભી હિંમત ન કર પાએ હિન્દુ ધર્મ. ભાજપના આ ધારાસભ્ય એમ પણ જણાવ્યું હતું કે આગામી સમયમાં અમે તમામ 100 કરોડ હિન્દુઓને એક થઈને ભગવાન રામનું મંદિર નિશ્ચિત કરી બનાવીશું. હિન્દુઓએ રામ મંદિર માટે સંકલ્પ લેવો જોઈએ. મુસ્લિમ સમાજ અડચણ ઊભી કરે તો મુસ્લિમોને પણ મક્કા મદીના જતા રોકવાનું કામ તમારા ધારાસભ્ય ગુડ્ડુ રાજપૂત કરશે. મહત્વનું, આ પહેલા યોગી ધારાસભ્ય રામ મંદિરને લઈને પોતાનું નિવેદન આપી ચૂક્યા છે. હમ 100 કરોડ હિન્દુઓ કો અપમાનિત કરતા રહેતા હૈ ઓર હમારી સરકાર ઉસે ખામોશી સે સુન લેતી હૈ. ન્યાયાલય એસે લોગો કે પ્રતિ તત્કાલ અપને નિર્ણય નહીં સુનાતી હૈ. એસે લોગો કા હોસલા બઢ જાતા હૈ. ઇનકી ક્યા ઔકાત હૈ કે હમારે દેશ મે રહેતે હૈ, હમારે દેશ મે ખાતે હૈ ઓર પાકિસ્તાન જિંદાબાદ જિંદાબાદ કે નારે લગાતે હૈ. એસે ગદ્દારો કો દેશ સે ભગા દેના ચાહિયે. મિત્રો દોસ્તો, આને વાલે વક્ત મે હમ સભી 100 કરોડ હિન્દુઓ કો દેશ કે ગદ્દારો કો ચુન ચુન કર બહાર નિકાલ કર દેશ સે બહાર ભગાના હોગા. દોસ્તો, અમરનાથ યાત્રીઓ કો જિસ પ્રકાર સે મિત્રો ઇન્હોને હત્યા કી હૈ, એસે આતંકવાદીઓ કો એસે આતંકી સંગઠન કો નષ્ટ કર દેના ચાહિયે. દોસ્તો, હમારા દેશ કિતના ઉદાર. ઉલ્લેખનીય છે કે યુપીના ધારાસભ્યના વિવાદાસ્પદ વિડીયોથી હંગામો મચે જવા પામ્યો છે. વિપક્ષો તેનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો ભારતે ગુરુવારે કાશ્મીર વિવાદમાં મધ્યસ્થી કરવા માટેની ચીનની ઓફરને ઠુકરાવી દીધી છે અને જણાવ્યું છે કે અમે પાકિસ્તાન સાથે માત્ર દ્વિપક્ષીય માળખા હેઠળ જ વાત કરવા માટે તૈયાર છે. As far as Kashmir issue itself is concerned, you know that the government's position has been very consistent and clear. We have been ready to have dialogue with Pakistan among other issues on Jammu and Kashmir, but in a bilateral framework. So that, as far as Doklam area issue is concerned, we have diplomatic channels available. The embassies are there in both countries, and those channels will continue to be used. In terms of consular access to us for Mr. Yadav or Mr. Jadhav, I think there is no progress on that as far as my information is concerned, and also on the visa for the family including the mother, I think there is no change in the position that was prevailing when we spoke on this the last. સમાચારોમાં આગળ વાત કરીએ તો ફોર્બ્સે 34 અગ્રણીય લોકતાંત્રિક દેશોમાં રહેતા લોકો પાસે એક સર્વે કર્યો છે જેમાં ભારતમાં 73% લોકો નરેન્દ્ર મોદીની સરકારથી ખુશ છે. દુનિયાની અગ્રણીય મીડિયા કંપની અને પોતાની પત્રિકાના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ એવી ફોર્બ્સ 34 અગ્રણીય લોકતાંત્રિક દેશોમાં રહેતા લોકો પાસે કરાયેલા સર્વે બાદ ટ્વીટ કરતા કહ્યું છે કે ભારતમાં 73% નરેન્દ્ર મોદીની સરકારથી ખુશ છે. દેશના લોકો નરેન્દ્ર મોદીની સરકાર પર વિશ્વાસ વધ્યો છે. તેઓ મોદી સરકારના કાર્યથી ઘણા ખુશ છે. પોતાના દેશની સરકારથી કેટલા લોકો ખુશ છે તે અંગેના સર્વેમાં સૌથી મોખરે ભારતનું નામ છે, જ્યારે બીજા નંબર પર કેનેડા છે. જ્યારે અમેરિકા, બ્રિટન, જર્મની અને જાપાન જેવા દેશો ભારત કરતાં ઘણા બધા પાછળ છે. જ્યારે ફ્રાન્સ જેવા દેશ ભારત કરતાં ઘણા બધા પાછળ છે. આ બધા દેશોમાં ગ્રીસ સૌથી નીચે છે. ઉલ્લેખનીય છે કે OECD ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન OECD ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન ડેવલપમેન્ટ એક યુનિક ફોરમ છે. અહીં 34 લોકતાંત્રિક દેશ આર્થિક સ્તર પર એકબીજાને મદદ કરતા હોય છે. તે સિવાય આ સંસ્થા સાથે 70થી વધારે ગેરસદસ્ય ઇકોનોમી પણ જોડાયેલી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કોંગ્રેસના દામન પર સૌથી મોટો ડાઘ બનેલો બોફોર્સ તોપનો સોદો ફરી એકવાર પાર્ટી સામે મુશ્કેલીનું કારણ બને તેવી સંભાવના છે. સીબીઆઈ બોફોર્સ મામલાની ફેર તપાસ માટે કેન્દ્ર સરકારની મંજૂરી માગે છે.
પીએસસી કેગના વિલંબિત અહેવાલોની તપાસ કરી રહી છે. આ રિપોર્ટ્સની તપાસ કરી રહેલી પીએસસીની એક ઉપસમિતિની અધ્યક્ષ બીજેડીના નેતા ભર્તુહરિ મહતાબાએ સીબીઆઈ નિદેશક આલોક વર્માને કહ્યું છે કે તેઓ બોફોર્સ સોદાના સિસ્ટેમેટિક ફેલ્યોર અને લાંચ લેવાના આરોપોની તપાસ કરે. સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના નિર્દેશ પર સીબીઆઈ સોદાની તપાસ માટે ફરીથી મંજૂરી માગી. ગુરુવારે મહતાબ અને ભાજપના નેતા નિશિકાંત દુબે સહિત ઉપસમિતિના અન્ય સભ્યોએ સીબીઆઈને દિલ્હી હાઈકોર્ટના 2005ના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવા માટે જણાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં બોફોર્સ મામલામાં કાર્યવાહી રદ કરી હતી. જણાવવામાં આવે છે કે ભાજપના સાંસદ નિશિકાંત દુબે કહ્યું છે કે જો બાબરી વિધ્વંસ મામલામાં ભાજપના નેતાઓ વિરુદ્ધ આરોપ ફરીથી નિર્ધારિત કરી શકાય છે તો પછી બોફોર્સ મામલામાં આમ કેમ થઈ શકે નહીં. મહત્વપૂર્ણ છે કે બોફોર્સ તોપ સોદાને કારણે 1980ના દશકમાં દેશની રાજનીતિમાં ભૂકંપ આવ્યો હતો. 1989માં કોંગ્રેસને તેના કારણે લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બોફોર્સ સોદામાં આરોપી ઇટાલીના બિઝનેસમેન ઓતાવિયો ક્વાત્રોકીના ગાંધી પરિવાર સાથેના નિકટવર્તી સંબંધો મામલે આરોપો થયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. યુપીના વિધાનસભામાં વિસ્ફોટક પાવડર મળી આવતા મચી ગયો છે હડકંપ. વધુ માહિતી આપીશું, પરંતુ એક વિરામ બાદ. આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિસ્ફોટક પાવડર મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જો કે ફોરેન્સિક ટેસ્ટ દરમિયાન PNTA વિસ્ફોટક હોવાનું સાબિત થતા સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ મુદ્દે મહત્વની મીટિંગ બોલાવી હતી, જેમાં સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચેકિંગ દરમિયાન ડ્રગ સ્ક્વોડને વિસ્ફોટક પદાર્થ મળ્યો હતો. વિસ્ફોટક પદાર્થને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જે પદાર્થમાં PETN વિસ્ફોટક હોવાનું સાબિત થયું હતું. આ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો એ વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક ગણવામાં આવી રહી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મુદ્દે મહત્વની બેઠક બોલાવી હતી. બેઠકમાં સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ઓર જિસને ભી યે શરારત કી હૈ ઉસકે ખિલાફ કાર્યવાહી હોની ચાહીએ. કુછ ચીજે હૈ જિસમે વાસ્તવમે યહાં એક વ્યવસ્થા દિયે જાને કી આવશ્યકતા હૈ. ઓર મેં અનુરોધ કરૂંગા સભી માન્ય વિધાયકોં સે, સભી માન્ય સદસ્યો સે ભી, કે હમ સબ ઇસમે સહયોગ કરે, ક્યોંકી અલ્ટિમેટલી આપકી સુરક્ષા સે જોડા હુઆ મુદ્દા હૈ. હમ લોગ એરપોર્ટ પે જાતે હૈ તો હમ લોગ યે નહીં કહે સકતે કે હમ જાંચ નહીં કરવાએંગે. હમ લોગ ઉસ સુરક્ષા તંત્ર સે હોકર કે હમે જાના પડતા હૈ, હમે ગુઝરના પડતા હૈ. ઓર અગર વિધાન ભવન કે અંદર હમ લોગ આ રહે હૈ તો હમે સુરક્ષા જાંચ કરને મે કોઈ સંકોચ નહીં હોના ચાહીએ, બસરતે વા હમ લોગો કી સુરક્ષા કે લિયે જોડા હુઆ હૈ. વિધાનસભા ગૃહમાં વિસ્ફોટક મળ્યા બાદ યોગી ઉચ્ચ સ્તરીય મીટિંગ બોલાવી હતી. જે બાદ વિધાનસભામાં બોલાવતા તેમણે જણાવ્યું હતું કે સુરક્ષાને લઈને સતર્ક રહેવાની જરૂર છે. 500 ગ્રામ વિસ્ફોટકથી સમગ્ર વિધાનસભા ઉડી શકતી હતી. જે વિધાનસભાની અંદર આપણે વિકાસની, લોકોની સુરક્ષાની ચર્ચા કરવી જોઈએ, ત્યાં આપણે સ્વયં સુરક્ષાની ચર્ચા કરવી પડે તે બરાબર ન કહેવાય. સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. કોણે કાવતરું કર્યું તેનો પર્દાફાશ થવો જોઈએ. સે જુડી ભી સમસ્યાઓ પર ચર્ચા કરની ચાહીએ, વિકાસ કે મુદ્દો પર ચર્ચા કરની ચાહીએ. આજ વહાં પર હમે સ્વયં કી સુરક્ષા પર લગ રહે સેંધ કે બારે મે ચર્ચા કરને કે લિયે મજબૂર હોકર કે ખડા હોના પડ રહા હૈ. લેકિન ઇસ સેંધ લગાને વાલે લોગ કૌન હૈ, એસે લોગ એક્સપોઝ કે જાને ચાહીએ. ઓર ઇસલિયે મેં આપસે અનુરોધ કરૂંગા કે સુરક્ષા કે બારે મે એક વિસ્તૃત ગાઈડલાઈન આપકે દ્વારા જારી હો ઓર સભી માન્ય સદસ્ય ઉસકા પાલન કરે. ઓર દૂસરા, ઇસ પૂરે પ્રકરણ કો હમ NIA કો સોંપે, NIA ઇસકી જાંચ જરૂર કરે. ઓર યે તથ્ય સામને આને ચાહીએ કે જો ભી ઇસ મામલે મે દોષી હો, કોઈ ભી હો, ઉસકે ખિલાફ બહોત સખ્ત કાર્યવાહી હોની ચાહીએ. મહત્વનું છે કે આ એક ખૂબ જ ખતરનાક વિસ્ફોટક છે.
જે ડિટોનેટર સાથે મોટો ધડાકો કરવામાં સક્ષમ છે. PETN રંગહીન અને ગંધહીન હોય છે. તેને મેટલ ડિટેક્ટર દ્વારા પણ શોધવાનું કામ મુશ્કેલ છે, પરંતુ ડોગ સ્ક્વોડથી ઓળખી શકાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સોમનાથ જિલ્લામાં આવેલા વેરાવળ નગરપાલિકાની અળાવડતના લીધે છેલ્લા 4 માસથી તૈયાર થઈ ગયેલી સિટી બસ સેવાનો લાભ શહેરીજનોને મળતો નથી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકા દ્વારા ઘણા એવા કામો છે કે તૈયાર થઈ ગયેલા હોવા છતાં પણ લોકાર્પણ કરવામાં યોગ્ય મુહૂર્ત મળતું નથી, જેમાં વેરાવળની શાક માર્કેટ હોય, ગેસ આધારિત મસાન હોય, શોપિંગ સેન્ટર હોય કે પછી વેરાવળની મુખ્ય સમસ્યા સિટી બસ સેવાની હોય. ક્યાંક ને ક્યાંક રાજકીય સમીકરણો નડતા હોય તેવું લાગી રહ્યું છે અને જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેરાવળમાં સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર આવેલ છે અને થોડા દિવસો બાદ જ પવિત્ર શ્રવણ માસની શરૂઆત થવાની છે, ત્યારે સિટી બસ સેવા તાત્કાલિક ધોરણે ચાલુ થાય તેવી લોક માંગ ઉઠવા પામેલ છે. અટક્યું ક્યાંય નથી, પણ એક જે સરકારી પ્રોસેસ છે ફોલો કરવાની હોય છે. ગત અઠવાડિયે જ અમારી એની સ્ટેટમાંથી સ્ટેટ કરેક્ટની જે પરમિશન લેવાની હોય છે, રૂટ મંજૂર કરાવવાનો હોય છે, ભાડા મંજૂર કરાવવાનો હોય છે, એ મંજૂર થઈને આવ્યા છે. ત્યારબાદ અત્રેથી અહીંયા સ્થાનિક RTO કચેરીમાંથી એના નંબર લેવાનો હોય છે, પેસેન્જર ટેક્સ ભરવાનો હોય છે, એ ભર્યા બાદ એજન્સી સાથે ધોરણસરનું એગ્રીમેન્ટ કરી અને કાર્યવાહી કરવાનો છે, જે ફાઇનલ સ્ટેજ છે. વધુમાં વધુ 10 દિવસોમાં આ સેવા આપણે ચાલુ કરી શકીશું. વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર જણાવી રહ્યા છે કે સિટી બસો છેલ્લા 4 માસથી તૈયાર થઈ ચૂકી છે, પરંતુ RTOમાં નંબર મેળવવા, રૂટ નક્કી કરવો, ટેક્સ ભરવો, એજન્સી નક્કી કરવી જેવી પ્રાથમિક પ્રક્રિયાઓ બાકી છે, જે વહેલી તકે પૂર્ણ કરી શ્રાવણ માસ દરમિયાન બસોનું લોકાર્પણ થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. છેલ્લા 3 મહિનાથી સિટી બસ નવી આવી ગઈ છે અને હાલમાં ભાજપની સરકાર છે, ભાજપની નગરપાલિકા છે, ભાજપના પ્રમુખ છે, ભાજપના સાંસદ છે, ભાજપના MLA છે અને ગુજરાત સરકાર પણ ભાજપની છે, કેન્દ્ર સરકાર બી ભાજપની છે, છતાં પણ છેલ્લા 3 મહિનાથી સિટી બસ ચાલુ કરવામાં આવતી નથી. એનું કારણ શું? આ અનઆવડતના લીધે આ સિટી બસ હજી ચાલુ કરવામાં આવી નથી. આવા સત્તાધીશોને નમ્ર વિનંતી કરું છું, સરકારને નમ્ર વિનંતી કરું છું. વેરાવળ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા પહેલાંની નગરપાલિકાની પોળી હતી ત્યારે ચાલુ જ હતી, પરંતુ ત્યારે તો અપક્ષની નગરપાલિકા હતી, પરંતુ હાલ નગરપાલિકા ભાજપ, ધારાસભ્ય ભાજપ, સાંસદ ભાજપ અને કેન્દ્ર અને રાજ્ય સરકારમાં પણ ભાજપની સરકાર છે. છતાં પણ નગરપાલિકાની અણઆવડતને લીધે છેલ્લા 4 માસથી તૈયાર થઈ ગયેલ સિટી બસોનું કોઈ પણ કારણોસર લોકાર્પણ થતું નથી, જેનાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વેરાવળ શહેરમાં છેલ્લા ઘણા ટાઈમથી સિટી બસ બંધ છે, તો એ વહેલી તકે ચાલુ થાય એના માટે માંગણી કરીએ છીએ. કારણ કે અહીં સોમનાથ દર્શન માટે બહારથી આવતા યાત્રિકો તેમજ શહેરીજનોને ખૂબ જ મુશ્કેલી પડે છે. વધારે ટિકિટ ભાડા, આવક જાવક, અહીંથી સોમનાથ મંદિર 8-9 કિલોમીટરના અંતરે આવેલ હોય તો સિટી બસ જો ચાલુ થાય તો વધારે દર્શનાર્થીઓ લાભ લઈ શકે એવી અમે મહિલા કોંગ્રેસ માંગણી કરીએ છીએ. વેરાવળથી પાટણ જવા આવવા માટે સિટી બસો પહેલાં ચાલુ હતી, પરંતુ હાલ 4 વર્ષથી બંધ છે. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવતા લાખો યાત્રિકો બેફામ રીતે ભાડા વસૂલાત રિક્ષાવાળાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો આગામી થોડા દિવસોમાં શ્રાવણ માસની શરૂઆત થવાની છે, તો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયેલી સિટી બસો ચાલુ થાય તેવી લોક માંગ છે. રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમગ્ર રાજ્યમાં અષાઢી માહોલ સર્જાયો હતો ત્યારે સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અષાઢી માહોલ સર્જાયો છે ત્યારે સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો. રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. દાહોદમાં મધરાત્રિ વરસાદનો માહોલ જોવા મળ્યો. પંચમહાલમાં વરસાદને કારણે મહીકને નવું જીવન મળ્યું. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગના સાપુતારામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. 5 ઇંચ વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ભારે પવન સાથે વરસાદ, ત્યારે સાબરકાંઠામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં ચોમાસાએ દેખા દીધા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદના માહોલ જોવા મળ્યો છે. ચોટીલામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે.
દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢના જંગલ વિસ્તારમાં 2 કલાકમાં 1 ઇંચ, જ્યારે સુરતના ઉમરપાડામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં ગાજવીજ વરસાદનો માહોલ જામ્યો હતો. સોનગઢ તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સીન 24 ન્યૂઝ. અમદાવાદના મિર્ઝાપુર ખાતે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણી લક્ષી વોટર લિસ્ટ નામ દાખલ કરાવવા બાબતે જાગૃત રેલી યોજી હતી. અમદાવાદના મિર્ઝાપુર ખાતે આવેલ સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકોમાં જાગૃતતા લાવવા માટે રેલી યોજાઈ હતી, જેમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાન્ય નાગરિક કે જેમના નામ વોટર લિસ્ટમાં હોય અથવા તો 18 વર્ષની ઉપરની ઉંમરના લોકોના નામ વોટર લિસ્ટમાં ન હોય તે વહેલી તકે વોટર લિસ્ટમાં નામ દાખલ કરી પોતાની જવાબદારી નિભાવવા, તેમજ વોટર લિસ્ટમાં નામ રદ થયેલા કે ખોટા નામ નોંધાયેલ હોય તેવા તમામ લોકોને આ બાબતે જાગૃત કરવા વિદ્યાર્થીઓ મિર્ઝાપુર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી લઈ સીધી ઝેયતની જાળી પહોંચ્યા હતા. ત્યાં સૂત્રોચ્ચાર કરી નાગરિકોનું ધ્યાન દોરવાની કોશિશ કરી હતી. કેમેરામેન કૃણાલ રાણા સાથે શેખ રમી, સીએન 24 ન્યૂઝ, અમદાવાદ. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ અને શનિવારે સાંજે ગુજરાત આવી રહ્યા છે. ધારાસભ્યોને માર્ગદર્શન આપશે અને મત આપવા અપીલ કરશે. વિપક્ષી દળોએ ગોપાલ કૃષ્ણ ગાંધીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે અને હવે ભાજપ ગોપાલ ગાંધીના કદના ઉમેદવારને શોધી રહ્યું છે. સૂત્રોના મતે સંઘ ઈચ્છે છે કે ભાજપ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સંઘના બેકગ્રાઉન્ડમાંથી જ કોઈ વ્યક્તિ બને જે સંઘની નીતિને સમજતા હોય. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ આગામી 11મી તારીખે ગુજરાત પ્રવાસે આવવાના હતા. પછી કાર્યક્રમ જાહેર થયો, પરંતુ અમરનાથ યાત્રિકો પરના હુમલાના પગલે તે વખતે તેમનો પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ અગાઉ અમિત શાહનો 9મી અને 10મી જુલાઈનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. આ વખતે 5 વાગે એરપોર્ટ પર ભાજપ દ્વારા બંનેનું સ્વાગત કરાશે. અમિત શાહ અને રામનાથ કોવિંદના સ્વાગત માટે પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવાય છે. ત્યારબાદ ગાંધીનગર ખાતે ધારાસભ્યની બેઠકમાં સંબોધન કરશે. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો સીએન 24 ન્યૂઝ. નમસ્કાર.